गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને તમે બધા મિત્રો મજામાં પણ હશો। આજે આપણે ચેપ્ટર 6 જોવાના છીએ, જૈવિક ક્રિયાઓ। અને આ ચેપ્ટર ની અંદર આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક એટલે કે શ્વસન તંત્રમાં આપણે વાયુ પોસ્ટ વિશે શીખવાના છીએ। મિત્રો, બે અગત્યના બે બે માર્ક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આજે હું તમને શીખવાડીશ, तो बरोबर ध्यान रखो। कारण के आ बन्ने प्रश्नों बॉडी एग्जाम माटे खूब ज अगत्यना अने साथे साथे वधारे बार पूछायेला छे, तो बरोबर ध्यान आपो। मित्रों, फेफसाना वायु पोस्ट, हवे तमे आकृति जोई रह्या छो अने मारा गया वीडियो जो क्रमबद्ध जोयेला हशे तो तमने आ बधी थियरी एकदम सरल अने ईजी लागशे। मित्रों, आकृति नी अंदर तमे जोई रहा छो के एमा आजे लाल कलर ना गोल नाना बोरना ठड़िया जेवी रचना देखाय छे, जेने वायु कोष्ट कहेवाय अथवा वायु कोटर कहेवाय। तो मित्रों, एना विषे आपणे बात करवानी छे। तो जो अहींया के फेफसामां अत्यंत नानी, जुओ અહીંયા વાદળી કલરની આ જે રચના તમે જોઈ રહ્યા છો એને શ્વાસ વાહિકા કહેવાય। શું કહેવાય? શ્વાસ વાહિકા। હવે મિત્રો, જે શ્વાસ નળી છે એના કુલ ત્રણ ભાગ પડે છે, એટલે કે જે હવા છે એ હવાના વહન માટે કુલ ત્રણ નલિકાઓ સંકળાયેલી છે। જો અહીંયા બરોબર ધ્યાન આપજો, એક તો શ્વાસ નળી, શ્વાસ વાહિની અને આ બારીક નલિકાઓ તમને દેખાય છે એને શ્વાસ વાહિકા કહેવાય। તો ફેફસામાં અત્યંત નાની શ્વાસ વાહિકાઓ ફુગ્ગા જેવી રચનાઓમાં આ જે ગોળ મેં દોરેલા છે એ ફુગ્ગા જેવા આ વાયુ કોષ્ઠમાં આમ આ રીતે હોય, આ વાયુ કોષ્ઠમાં એટલે કે ફુગ્ગા જેવી રચનાઓમાં અંત પામે છે તેને વાયુ કોષ્ઠ કહે છે। હવે આ જે રચના મેં દોરી અને તમને બતાવી એને વાયુ કોષ્ઠ કહેવાય। જ્યારે આનો છેદ લઈએ બરોબર બોરના ઠળિયાનો, ત્યારે એ આ વાડકા જેવી રચના જોવા મળે બરોબર, જેને વાયુ કોષ્ઠ કહેવાય। અને એની અંદર મોટા ભાગે રુધિર ભરાયેલું હોય બરોબર, એટલે ફેફસામાં અત્યંત નાની શ્વાસ વાહિકાઓ ફુગ્ગા જેવી રચનાઓમાં આ શ્વાસ વાહિકાઓ ફુગ્ગા જેવી રચનાઓમાં અંત પામે છે જેને આપણે વાયુ કોષ્ઠ કહીએ છીએ। હવે આ વાયુ કોષ્ઠો શ્વસન વાયુઓ કયા કયા? O2 અને CO2 ની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે। આ વાયુ કોષ્ઠો ઘણા બધા અસંખ્ય આવેલા છે અને માટે O2 અને CO2 ની વિનિમય માટે લેવડ દેવડ માટે આ વાયુ કોષ્ઠ મોટી સપાટી પૂરી પાડે છે। હવે મિત્રો, આ ફેફસા તમે જોઈ રહ્યા છો જમણું અને ડાબું, આ બંને ફેફસામાં આ વાયુ કોષ્ઠો અસંખ્ય આવેલા હોય અને એ બધા વાયુ કોષ્ઠને રૂમાલની જેમ પોળા કરવામાં આવે, તો મિત્રો યાદ રાખજો ટૂંકા પ્રશ્નમાં 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે એટલો વિસ્તાર એ કવર કરે છે। સમજો જરા કે જો વાયુ કોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે, વિસ્તૃત એટલે જેમ આપણે ચાદર પાથરીએ એમ પાથરવામાં આવે તો લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે। આમ વિનિમય માટે તે વિશાળ સપાટી અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે બરોબર। બીજું, આ ઉપરાંત આ વાયુ કોષ્ઠોમાં રુધિર ભરાયેલું છે અને જેમ મારા માથા ઉપર કાળા વાળનું ઝુમકું આવેલું છે, ગુંચ આવેલી છે, એમ આ વાયુ કોષ્ઠોની આજુબાજુ
रुधिर केशिकाओनु गुंचळु विंटायेलु होय छे जेमा रुधिर भरायेलु होय छे। तो जुओ मित्रों के वायु कोष्ठोनी दीवाल पर रुधिर केशिकाओ नी विस्तृत जाड़ीदार रचना आवेली छे। बरोबर, तो आ हता वायु कोष्ठी रचना। फरी एक नजर मारिए तो फेफसामा अंत पामती अति बारीक नलिका जेने अपने श्वास वाहिका कहीए छीए, आ श्वास वाहिका वायु कोष्ठमा अंत पामे छे। आ वायु कोष्ठोनी बात करिए तो वायु कोष्ठ ए वायु O2 અને CO2 ના વિનિમય માટે મોટી વિસ્તૃત કાર્યક્ષમ અને અસરકારક સપાટી પૂરી પાડે છે। આ એક વાયુ કોષ્ઠ છે, બંને ફેફસામાં અસંખ્ય ખાડા આવેલા છે, કોટરો આવેલા છે જેને આપણે વાયુ કોષ્ઠ કહીએ છીએ। અને આ વાયુ કોષ્ઠોને જો રૂમાલની જેમ ચાદરની જેમ પોળા કરવામાં આવે તો આ વાયુ કોષ્ઠો 80 મીટર સ્ક્વેર વિસ્તાર ઢાંકે છે। આ ઉપરાંત આ વાયુ કોષ્ઠોમાં રુધિર ભરાયેલું હોય છે અને આ રુધિર દ્વારા O2 અને CO2 નો વિનિમય એટલે કે આપલે થાય છે। અને આ વાયુ કોષ્ઠોની આજુબાજુ રુધિર કેશિકાનું જાળું આવેલું છે, જાળીદાર રચના આવેલી છે જેમાં રુધિર ભરાયેલું હોય છે। બરોબર મિત્રો, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સમાં પૂછાય છે। હવે આપણે મિત્રો બીજા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોઈએ કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે આવશ્યક એટલે કે જરૂરી છે। મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? તો મિત્રો બરોબર ધ્યાન આપજો કે જ્યારે માનવ શરીર મોટું કદ ધરાવતું હોય ત્યારે આવા માનવી જેવા મોટા કદ ધરાવતા પ્રાણીઓમાં પ્રસરણ દ્વારા ઓક્સિજન અને CO2 ની આપલે થઈ શકે નહીં। બરોબર, જો અહીંયા કે જ્યારે પ્રાણીનું કદ મોટું એટલે કે વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ, યાદ રાખો કયો દાબ, પ્રસરણ દાબ, દાબ એટલે દબાણ, યાદ રાખો પ્રસરણ દાબ। એટલે કે જ્યારે પ્રાણીનું કદ મોટું હોય ત્યારે પ્રાણીના દરેક અંગો પેશી કોષો સુધી ઓક્સિજન પહોંચાડવો પ્રસરણ દાબ દ્વારા શક્ય નથી। જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો એટલે કે આ શ્વસન ક્રિયા ના થતી હોય અને પ્રસરણ દ્વારા જ જો ઓક્સિજનનું વહન થતું હોય તો ફેફસામાં રહેલો ઓક્સિજન અંગૂઠા સુધી પહોંચતા મિત્રો 3 વર્ષ લાગે। કેટલા? 3 વર્ષ। સમજો જરા કે જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી, જો આવ્યું ને, ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે। હવે અત્યારે આપણે શ્વાસ લઈએ અને 3 વર્ષ પછી ઓક્સિજન અંગૂઠામાં પહોંચે તો ત્યાં સુધી તો આ રામ બોલો ભાઈ રામ થઈ ગયા હોઈએ। બરોબર, એટલે આ પ્રસરણ દ્વારા ઓક્સિજન અને CO2 નું વહન શક્ય નથી અને એટલા માટે આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરવા માટે શ્વસન રંજક દ્રવ્યની જરૂર પડે।
तो जुओ मित्रों, आपड़ा शरीर में लाल कलर नी रुधिर आवेलू छे। लाल कलर नु शू आवेलू छे? रुधिर, जेने प्रवाही संयोजक पेशी कहेवाय। शू कहेवाय? प्रवाही संयोजक पेशी। अने आ रुधिर में त्रण कणो आवेला छे, आम तो चार, रक्त कण, श्वेत कण, त्राक कण अने रुधिर कणिकाओ। एमा मित्रों लाल कलर ना रक्त कण मा, केवा कलर ना? रक्त कण लाल कलर ना, जेने आपणे एचबी कहीए छीए। शू कहीए छीए? हीमोग्लोबिन। जो परंतु लाल रंग ना रक्त कण मा आवेलू श्वसन रंजक द्रव्य हीमोग्लोबिन, जेने शू कहेवाय? एचबी कहेवाय। शू कहेवाय? एचबी। ए फेफसामांथी ऑक्सीजन लई ग्रहण करी, ऑक्सीजन ने लई ले फेफसामांथी, अने लोहीना परिवहन एटले के रुधिर आपणा आखा शरीरमां फरे छे, अने रुधिरनी साथे साथे फरी अने ए पेशी अने कोषोने ऑक्सीजन पहुंचाड़े छे। बरोबर। अबे आ हीमोग्लोबिन जोजो ए शू करे छे, तो समझो जरा। अबे आनी जरूर नथी एटले हुं अहींया चेकी दो, कारण के तमने मारे समझावुं छे। जो अहींया हीमोग्लोबिन एटले एचएचबी कहेवाय। आ एचबी छे ने ए निष्क्रिय छे, એ ઓક્સિજન જોડે જોડાવા જાય એટલે સક્રિય બને, એટલે શું બની જાય? એચએચબી। બરોબર। અને આ હિમોગ્લોબિન શું કરે? ઓક્સિજન સાથે જોડાઈ જાય, અને ઓક્સિજન સાથે જોડાઈ જાય HHBO2, એટલે કે ઓક્સી हीमोग्लोबिनिक, हीमोग्लोबिनिक एसिड बनावे छे, अने आ हीमोग्लोबिनिक एसिड मार्फते ए रुधिर मा परिवहन करी आपड़ा शरीर नी बधी ज पेशीओ, अंगो अने कोषो ने ऑक्सीजन प्रोवाइड करे छे। एटले आ मित्रो हीमोग्लोबिन छे ने એ આ ઓક્સિજન સાથે મજબૂત બંધ દ્વારા જોડાય છે। તો જીવો મિત્રો કે હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઊર્જા, બંધન ઊર્જા એટલે કે જોડાણ ધરાવે છે। પણ હિમોગ્લોબિન, હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે, તેથી આ ઓક્સિજન હિમોગ્લોબિન ગ્રહણ કરી અને શરીરના બધા કોષો સુધી લઈ જાય છે। બરોબર। અને ઓક્સિજન ઉણપ ધરાવતા એટલે કે જે કોષોને ઓક્સિજનની જરૂર હોય એવા ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે, એટલે કે જે કોષો પેશી અને અંગોને ઓક્સિજનની જરૂર હોય એવા અંગો પેશી અને કોષોને ઓક્સિજન આપવાનું કામ હિમોગ્લોબિન દ્વારા થાય છે। આથી આપણા શરીરમાં એટલે કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય ખાસ જરૂરી છે, અને આ શ્વસન રંજક દ્રવ્ય એ રુધિરમાં આવેલું છે। રુધિરમાં લાલ રંગના રક્ત કણો આવેલા છે, અને આ લાલ રંગના રક્ત કણોમાં હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય આવેલું છે। બરોબર। અને આ હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય એને એચબી કહેવાય, એ રક્ત કણમાં આવેલું હોય, અને રક્ત કણ લાલ રંગના હોય, અને માટે રુધિર લાલ રંગનું હોય છે। ઓકે। હવે
મોટા ભાગના ધ્યાન આપજો કે આ એચબી એટલે હિમોગ્લોબિન આ એચબી ઓક્સિજન સાથે સીધે સીધા ના જોડાઈ જાય કેમ કારણ આ એચબી અત્યારે નિષ્ક્રિય છે પણ એ જ્યારે ઓક્સિજન સાથે જોડાવવાનું હોય ત્યારે એ સક્રિય બને અને સક્રિય હિમોગ્લોબિન ને એચએચબી કહેવાય જેને રિડ્યુસ્ડ હિમોગ્લોબિન કહેવાય શું કહેવાય રિડ્યુસ્ડ હિમોગ્લોબિન હવે આ સક્રિય થયા અને ઓક્સિજન સાથે જોડાઈ અને HHBO2 જેને ઓક્સિહિમોગ્લોબિનિક એસિડ કહેવાય આ આ ઓક્સિહિમોગ્લોબિનિક એસિડ બનાવી રુધિર મારફતે આખા શરીરમાં રુધિરની જોડે જોડે આ હિમોગ્લોબિન પરિવહન કરે અને જે અંગો પેશી અને કોષોને ઓક્સિજનની જરૂર હોય એમને ઓક્સિજન પૂરો પાડે છે અને માટે મોટા ભાગે માનવ શરીરમાં ઓક્સિજનના વહન માટે શ્વસન રંજક દ્રવ્ય કણની જરૂર હોય છે હવે મિત્રો જો આ શ્વસન રંજક દ્રવ્ય કણ ન હોય અને જો આપણા જેવા મોટા કદ ધરાવતા પ્રાણીઓમાં પ્રસરણ દ્વારા જો રુધિરનું વહન થાય તો મિત્રો ફેફસામાં રહેલા ઓક્સિજનને અંગૂઠા સુધી પહોંચતા 3 વર્ષ લાગી જાય અને ત્યાં સુધી તો રામ બોલો ભાઈ રામ થઈ જવાય બરોબર એટલે પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજનનું વહન શક્ય નથી આવડશે મિત્રો સમજાઈ ગયો ને તો મિત્રો આ હતા આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ શ્વસન તંત્ર સાથે સંકળાયેલા પ્રશ્નો મને ચોક્કસ ખાતરી છે કે તમને આ વિડિયો ખૂબ જ મદદરૂપ બનતા હશે અને તમને મજા પણ આવતી હશે તો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આપણે હવે રુધિર અને હૃદય વિશે ચર્ચા કરવાના છીએ ખૂબ જ અગત્યના ટોપિક છે તો નેક્સ્ટ વિડિયોમાં પાછા ફરી મળીએ ત્યાં સુધી Good night, મિત્રો.